ભારતી ને પુરસોથી 75 મને કાનમાં ડાબા કાનમાં સારું સંભળાય પણ જમણા કાનમાં સંભળાતું નહોતું એ તો મને ખ્યાલ જ નથી આવતો કે કેટલા વર્ષ કે 30-35 ખબર જ નહીં પણ વિચાર કરું પણ એક કાનમાં સંભળાતું એટલે ચાલી જતું હતું ફેસબુક પર જુઓ એટલે મને કે મારે ત્યાં જવું છે કોવિડનું થયું તે પહેલાંનું તો જોઉં છું અને અભિપ્રાયો બધાના મને સારા લાગ્યા એટલે મને એમ થયું પણ મારે કેવું હતું કે બધા પ્રસંગો એવા આવતા હતા કોરોના લીધે એટલે હું આવી નથી શકતી પછી અમારી દીકરી હમણાં આવી વહુ તો અહીંયા જ છે અમારા ભેરા છોકરાને બહુ છે એટલે બધું મારે કોઈ પણ ગમે તે દવાખાના માટે જવું હોય તો એને જ લઈ જવાની એટલે પછી નક્કી કર્યું કે આપણે કોઈ જઈએ જ એમ હજી પરમ દિવસે જ નક્કી કર્યું આ લોકો મેં બતાવ્યું મેં તમારા બધા વિડીયો બધા બધા બતાવ્યા એટલે કે ના મમ્મી તમે જઈ જવું છે એટલે જઈએ એટલે મને ઘણું જો કંઈ આવી છું મને ઘણું સારું લાગ્યું સારું લાગ્યું સંતોષ છે શ્રીજી મહારાજની કૃપાથી હવે હું એમ જ ભગવાનને કહું છું હું જો કે આગળ એમને રાખું છું એટલે થઈ જશે થોડી મારે શ્રદ્ધાએ રાખવી પડે ને અંજના પટેલ બસ ઘણી સરસ મોનિકા પટેલ મમ્મીના રિઝલ્ટમાં અત્યારે હું 5 કલાકમાં કહી શકું છું કે ઘણું સારું એમને ફીલ લાગે છે એના ફેસ પરથી જે હું જોઉં છું તો એ 80-90% મને એવું લાગે છે કે એને માનસિક ઘણો સંતોષ લાગે છે કે પોતે હવે પરફેક્ટલી સાંભળી શકે છે હું લાસ્ટ 3 યર્સથી એને કહું છું કે ચાલો જઈએ પણ એને કોઈ ઓપરેશન નહોતું કરવું અને એને ઓપરેશન વિના ખાલી મેડિસિનથી ટ્રીટમેન્ટ લેવી હતી અને એ ટ્રીટમેન્ટમાં એણે મને આવીને ફટાફટ મને એપોઇન્ટમેન્ટ પણ મળી ગઈ અને એને અત્યારે જોયા પછી 100% હું પણ સેટિસ્ફાઈડ છું કે બહુ જ સારું રિઝલ્ટ છે હા મારે મશીન નહોતું વાપરવું આ વગર મશીનનું છે કશું જ નહીં હું મારા શરીર પર કોઈ જાતનું ઓપરેશન કરા આંખ સિવાય કશું નહીં એટલે ખરેખર મને બહુ સંતોષ છે એમ નહીં એને માનસિક એને જોઈને જ લાગે છે અમને લોકોને કે ઇઝ લાઈક પરફેક્ટલી સેટિસ્ફાઈડ કે બહુ સારું હું તો કહું છું કોઈને આવી તકલીફ થાય ને જો અમારા પુરસદની નજીકમાં જો આ હોસ્પિટલ આવી ખુલી જાય તો સારામાં તો હવે સુધી આવવું ના પડે આણંદની નજીક માટે એટલા માયા તો ઘણું સારું થાય કારણ ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે સુધી દવા નાખીને તો આનું મારા મગજમાં આવું છે કે આ અવી હોસ્પિટલ એટલે તમારા થ્રુ છે કે તઈ થઈ જાય અમારા મુસલ કારણ ભાડું હવે સવારના નીકળ્યા છે ને એ તકલીફ બીજું કશું નહીં હું પણ મમ્મીનો એક સપોર્ટ મમ્મીના એક શબ્દોને સપોર્ટ આપીને કહું છું કે તમને પણ રિક્વેસ્ટ કરું છું કે નાના ગામડાઓમાં બહુ તકલીફ છે દૂર અંધારા સુધી આવવાની તમારું રિઝલ્ટ ઘણું જ સારું છે તમે કોઈ એ રીતે નજીકના ગામડાઓમાં પણ આવીને હેલ્પ કરી શકો અને તમને ઘણું સારું રિઝલ્ટ મને મળ્યું એટલા માટે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે નજીક ગામડાઓમાં આવી અને હેલ્પ પણ કરજો તમારા દરેક મને કાર્ડ્સ પણ આપડો મારા ત્યાં હું પોતે સિનિયર હાઉસ પોતાનું છે મારું ત્યાં એ લઈ ગયા હું એ પણ તમારા કાર્ડ મૂકી કારણ કે બધા ફ્રીક્વન્ટલી આવે છે એવરી વન હેઝ અ પ્રોબ્લમ તો હું ત્યાં પણ રિક્વેસ્ટ કરું કારણ કે ઓપરેશન વિના વસ્તુ થાય એ બહુ જ સારી છે